એવરીબડી તો અત્યારે અમે મકાઉમાં છીએ. આજે મકાઉમાં અમે બીજા દિવસે સિટી ટૂર માટે નીકળ્યા છીએ. તો અમે અહીંયા ફર્સ્ટ જે પ્લેસ ઉપર આવ્યા છીએ સેન્ટ પોલ ચર્ચ છે. એ પોન્ટુગીઝો વખતે જે અહીંયા હતા પોન્ટુગીઝો એમને બનાવેલું આ ચર્ચ છે. અને આ અમારા હોટલથી વોકિંગ ડિસ્ટન્સ હતું એટલે અમે પહેલા આ જ પસંદ કર્યું. તો હવે આની આગળ જે ચર્ચની અંદર છે અને એ બધું જો ત્યાં કેમેરો અલાઉડ કરશે તો હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ. તો આગળના વિડીયોમાં મેં કીધું હતું એ રીતે અમે અત્યારે ચર્ચની અંદર જઈએ છીએ. જો અંદર કેમેરો ચાલુ રાખવા દેશે તો તમને આગળનું પણ અમે બતાવીશ. તો અમે હવે જઈએ છીએ નીચે. અહીંયા કેમેરો ચાલુ જ રહેશે તો હું હવે અહીંયાથી વિડીયો લેવા લેતી જ જોઉં છું. હવે અહીંયાથી મ્યુઝિયમ સ્ટાર્ટ થયું છે. અમે ગ્રુપમાં જ ફરવા નીકળ્યા છીએ અત્યારે. અમે જેટલા હતા એટલા બધા જ તો હવે સેન્ટ પોલ ચર્ચ પછી અમે મકાઉ ફોન્ટ પર જઈએ છીએ. એનાથી એકદમ નજીક છે અને આ ફોન્ટ ચડતા ચડતા અમને થોડો થાક લાગ્યો છે એટલે અમારા જોડે જેટલા પણ મેમ્બર આવ્યા છે એ બધા અત્યારે થોડીક વાર બેસી ગયા છે. અને આ ફોન્ટ પોર્ટુગીઝોએ 17મી સદીની આસપાસ બાંધ્યો હતો જેથી એ મકાઉની રક્ષા કરી શકે. અને અહીંયા તોપ ને એ બધી બી વસ્તુઓ અહીંયા જોવા મળે છે. અહીંયા ચઢવાનું બહુ હાર્ડ છે. તો અમે હવે થોડા ઉપર આવી ગયા છીએ. અહીંયાથી પાછળનું દેખાય છે એકદમ સરસ છે પાછળનો વ્યૂ ફોટોગ્રાફી માટે. મકાઉ ફોન્ટની અંદર એક મ્યુઝિયમ છે તો અત્યારે આપણે મ્યુઝિયમમાં જઈ રહ્યા છીએ. તો આજે તમે જોવો છો એ પોર્ટુગીઝોનો પહેલો રાજા હતો જેને અહીંયા મકાઉ ઉપર ચઢાઈ કરી હતી. આ બધી વસ્તુઓ છે એની. અહીંયા એમના થોડા ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો બી છે અને એમના સંતો પણ છે અહીંયા. ત્યારબાદ એ લોકો જે રીતે અહીંયા મકાઉમાં આવ્યા હતા એની પણ બતાવેલું છે. જેમ કે અહીંયા યુદ્ધના સાધનો પણ છે તમે જોઈ રહ્યા છો. આમાં આ બૂમરેંગ પણ છે અહીંયા એ લોકોનું. એમની મૂર્તિઓ છે. આ પણ એમની બધી કલાકૃતિઓ છે જે એમના ટાઈમમાં હતી. પછી એ લોકો જે જહાજમાં આવ્યા હતા એનું પણ અહીંયા મૂકેલું છે. અહીંયા એમનો પુલ પણ બનાવેલો છે. તો આ એ જહાજનું મોડલ છે જેમાં એ લોકો આવ્યા હતા. આ એમનું હોકા યંત્ર છે અને આ એમનું સમય યંત્ર છે. બધું અહીંયા મ્યુઝિયમમાં મૂકેલું જ છે. અહીંયા પોર્ટુગીઝો જે રીતે મકાઉમાં આવ્યા હતા એનો મેપ છે. લોકો ત્યાં ઉપરથી અહીંયા મકાઉમાં આવ્યા હતા. અહીંયા રેડ લાઇટથી દેખાડ્યું પણ છે. અને લોકો એમની સાથે જે વસ્તુઓ લાવ્યા હતા એમની સાથે એ પણ અહીંયા એક જહાજમાં મૂકેલી છે. તોપના ગોળા છે, અમુક લાકડા પણ છે. અને પછી એમની કલાકૃતિઓ બધી બોક્સમાં મૂકેલી છે એમને. અને એ બધી આ ટાઈપની છે. બધી અહીંયા મ્યુઝિયમમાં મૂકેલી છે. એમના બધા વાસણો અને એ પણ અહીંયા મૂકેલું છે. તમે જે જોઈ રહ્યા છો એ આખા વર્લ્ડનો પહેલો પ્રિન્ટિંગ પ્રેસ છે
જે એલેક્ઝાન્ડર વેલિંગ્ટનોએ 16મી સદીમાં બનાવ્યો હતો, જે જાપાનમાં રાખવાનો હતો, પણ કોઈ કારણસર એને 2 વર્ષ માટે મકાઉમાં લાવવામાં આવ્યો હતો. પછી ત્યાંથી જેપનીઝો એના કેરેક્ટર વાઇઝ બધે એના બીજા મોડલ પણ તૈયાર કર્યા અને ત્યારથી આ અહીંયા જ છે. તો આ પોર્ટુગીઝોના ઘર છે અહીંયા, એટલે એમના ઘરોનું મોડલ છે. એમની બધી બુદ્ધ ધર્મની બધી ધાર્મિક વસ્તુઓ છે અહીંયા. અહીંયા મ્યુઝિક, પિયાનો અને એ બધી વસ્તુઓ પણ છે. ચર્ચની પૂજામાં વપરાતી બધી વસ્તુઓ પણ મૂકેલી છે. આ સેન્ટ લોરેન્સ ચર્ચનું મોડલ છે.